અન્ય અગત્યના સમાચાર મળી રહ્યા છે. રાજ્યસભાના સાંસદ અભય ભારદ્વાજ કે જેની તબિયતમાં સુધારો જોવા મળી રહ્યો છે. છેલ્લા ઘણા સમયથી તેમની તબિયત કે જે નાજુક હતી તેમની તબિયતમાં હવે સુધારો જોવા મળ્યો છે. સુરતથી આવેલા ડોક્ટર સમીર ગામીએ તબીબી નિરીક્ષણ કર્યું છે અને તબિયતમાં ઘણો સુધારો હોવાના સંકેત ડોક્ટર ગામી દ્વારા આપવામાં આવ્યા છે. જ્યેષ્ઠ નિષ્ણાંત ડોક્ટર સમીર ગામી ખાસ પ્લેનમાં તેમની સારવાર માટે આવ્યા હતા રાજકોટ સિવિલમાં, જ્યારે અભય ભારદ્વાજની સારવાર ચાલી રહી છે. સંવાદદાતા ધ્રુવ કુંડેલ જોડાયા છે. ધ્રુવ, રાજ્યસભાના સાંસદ અભય ભારદ્વાજની તબિયતમાં હવે સુધારો જોવા મળી રહ્યો છે. હજી ફાલ્ગુની ખાસ તો એક મહત્વની વાત છે તે સામે આવી રહી છે. રાજ્યસભાના જે સાંસદ અભય ભારદ્વાજ છે તેમની જે તબિયત છે તે સુધારો ઉપર આવી રહ્યું છે. ગઈકાલની જો વાત કરીએ તો ગઈકાલે સાંજે દરમિયાન ડોક્ટર સમીર ગામી સુરત થી રાજકોટ આવ્યા હતા. એક સ્પેશિયલ પેન થી તેમને રાજ્ય સરકાર દ્વારા મોકલવામાં આવ્યા હતા. ચેસ્ટના નિષ્ણાંત છે તેઓએ ખાસ તો તેમને માહિતી પ્રાપ્ત કરી હતી કઈ કઈ પ્રકારની તેમની જે બીમારી છે અને ત્યારબાદ તેમને જે તપાસ કરી અને તપાસ બાદ તેમનું એવું તારણ નીકળ્યું કે જે તેમની અભય ભારદ્વાજની જે તબિયત છે તે એકદમ અત્યારે સારી થઈ રહી છે અને તે સ્પષ્ટતા તેઓ ત્યાંના જે લોકલ ડોક્ટર સાથે પણ કરી, ખાસ તો આના પહેલા પણ રાજકોટના જે નોડલ ઓફિસર છે તેમને પણ સ્પષ્ટતા કરી હતી કે રાજ્યસભાના જે સાંસદ છે તેમની તબિયત દિવસે ને દિવસે સુધારા ઉપર આવી રહી છે. ખાસ તો એક સારા સમાચાર છે અને આને જ લઈને ક્યાંક ને ક્યાંક જે રાજકોટના લોકો છે તેઓ ખુશી મહેસૂસ કરી રહ્યા છે. કારણ કે લાંબા સમયથી લગભગ 30 તારીખથી છે તે રાજ્યસભાના સાંસદ અભય ભારદ્વાજ તેઓ કોરોનાગ્રસ્ત થયા હતા અને ત્યારબાદ લાંબા સમયથી તેઓ સિવિલ હોસ્પિટલ ખાતે અત્યારે તેઓ દાખલ છે અને ક્યાંક ને ક્યાંક રાજ્ય સરકાર પણ આને લઈને ખૂબ જ ચિંતિત હતી અને ગઈકાલે એક સ્પષ્ટ સામે આવી ગયું કે ડોક્ટર ગામી દ્વારા જે કહેવામાં આવ્યું કે તેમની જે તબિયત છે તે સુધારા ઉપર છે. જી બિલકુલ ધ્રુવ, આભાર તમામ જાણકારી બદલ.